જૂનાગઢમાં મહાદેવના મંદિરે બાળાઓએ ફૂલકાજરી વ્રતની પૂજા કરી હતી ભારતીય સંસ્કૃતિમાં જપ તપ અને વ્રતને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે જેમાં પણ ખાસ કરીને સંસ્કૃતિ અને સનાતન ધર્મને ઉજાગર કરવા વર્ષોથી વ્રત અને ઉપવાસનો ખૂબ જ મોટો મહિમા છે ત્યારે આજે શ્રાવણ વદ ત્રીજના દિવસે કુવારિકાઓ ફૂલકાજરીનું વ્રત રાખે છે કુવારિકાઓ સારો પતિ મળે તેમજ પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આરોગ્ય સારું રહે તે માટે આ વ્રત કરે છે ફુલકાંજળી વ્રતમાં બાળાઓ સવારે વહેલા ઉઠી શિવ પાર્વતીની પૂજા અર્ચના કરે છે અને ગુણવાન પતિની પ્રાપ્તિ થાય તેવી મનોકામના માને છે ફૂલકાંજળીના દિવસે કુંવારિકાઓ ઉપવાસ કરે છે અને ફરાળ કર્યા પહેલા કોઈ પણ ફૂલને સૂંઘી બાદમાં જ ફરાળ આરોગે છે વર્ષોથી ચાલી આવતી આ વ્રત પરંપરાને બાળાઓ દ્વારા હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવી હતી મારું નામ શ્રદ્ધા બુંદેલા છે અહીં બુંદેલા ચોકમાંથી આવું છું અને આ વર્ષોથી ચાલી આવતી એક એક વ્રત છે છોકરીઓ નાની બાળાઓ ફૂલકાજીનું વ્રત કરે છે આજે અને આજે ફૂલ સૂંઘી અને એ લોકો ફરાર કરે છે ઉપવાસ કરે છે અને બાર વાગ્યા સુધીનું જાગરણ કરે છે આ વર્ષો જૂની આપણી આ જૂનાગઢની જે આ રીત છે એ ચાલી આવે છે અને બાળાઓ છે આ વ્રત કરે છે ફૂલકાજીનું અને ફૂલ સૂંઘીને જ પાણી પીવે છે અને ફરાર કે જે કાંઈ પણ ખાય છે એ ફૂલ સૂંઘીને જ કરે છે વ્રત એક પતિ માટે રાખે છે કે પતિ સારો મળે અત્યારે તો ઘર પતિ બધું સારું મળે એના માટે આ વ્રત કરવામાં આવે છે